धोरण आठ गणित जेमा चैप्टर तीन चतुष्कोणनी समझ। तो स्वापोथी में पेलू प्रस्ताविक आपणे समझशुं जेमा पेली एक खाली जग्या छे कि कागळ एक खाली जग्यानी प्रतिकृति छे। तो कागळ एक समतलनी प्रतिकृति छे। हवे व्याख्या आपो समतलीय वक्र। तो जो अगाउ आपणे जोयुं के कागळ ए समतलनी प्रतिकृति छे। જ્યારે તમે કાગળ પર પેન ઉપાડ્યા વગર તેના પર રહેલા બિંદુઓને એકબીજા સાથે જોડતા મળતા વક્રને સમતલીય વક્ર કહે છે। એના પછીનો પ્રશ્ન છે, વક્રના પ્રકારો કયા કયા છે? તો વક્રના કુલ ચાર પ્રકારો છે, જેમાં સરળ બંધ વક્ર, બીજું બંધ વક્ર કે જે સરળ નથી, અને ત્રીજું કે સરળ વક્ર જે બંધ નથી, અને ચોથું વક્ર જે સરળ નથી। નીચે આપણે આકૃતિ આપેલી છે વક્રની। હવે આપણે બહુકોણ વિશે ભણશું। તો સૌપ્રથમ બહુકોણ કોને કહેવાય? ચોરસ બાજુઓથી રચાતી બંધ ભૌમિતિક આકૃતિને બહુકોણ કહે છે। તો જો નીચે કુલ બહુકોણ આપ્યા છે, અહીં અમુક બહુકોણની આકૃતિઓ આપી છે, જેમાં કઈ આકૃતિ બહુકોણની છે અને કઈ આકૃતિ બહુકોણની નથી તે આપણે જોવાનું છે। તો સૌપ્રથમ જે બહુકોણ છે તે આકૃતિ, તો જો પહેલી, ચોથી, પાંચમી અને છઠ્ઠી આ બહુકોણની આકૃતિ છે, અને બે, ત્રણ અને સાત જે બહુકોણ નથી। પછીની ખાલી જગ્યા કે બહુકોણનું વર્ગીકરણ તેની ખાલી જગ્યા અથવા ખાલી જગ્યાની સંખ્યાના આધારે કરવામાં આવે છે। તો બહુકોણનું વર્ગીકરણ બાજુઓ અને ખૂણાની સંખ્યાના આધારે કરવામાં આવે છે। ના પછી આકૃતિઓની બાજુઓ અથવા શિરોબિંદુઓની સંખ્યા લખી બહુકોણનું વર્ગીકરણ કરો। તો જો પહેલાં ત્રિકોણની આકૃતિ આપેલી છે તેમાં કેટલી બાજુ છે? ત્રણ। ના પછી ચતુષ્કોણની આકૃતિ આપેલી છે જેમાં ચાર બાજુ છે, અને પછી પંચકોણ જેમાં પાંચ બાજુઓ છે, પછી ષષ્ઠકોણ જેમાં છ બાજુઓ છે। હવે વિકિરણ, તો વિકિરણની વ્યાખ્યા છે કે બહુકોણના શિરોબિંદુઓને જોડવાથી મળતા બાજુઓ સિવાયના રેખાખંડને વિકિરણ કહે છે। તો જો પ્રશ્ન દસમાં વિકિરણોની સંખ્યા અને વિકિરણના નામ આપણે લખવાના કીધા છે। પહેલી આકૃતિ આપેલી છે એ બી સી ડી, જેમાં બે વિકિરણ છે, એક તો બી ડી અને એક સી ડી, એક એ સી વિકિરણ અને એક બી ડી વિકિરણ। એના પછી બીજી આકૃતિમાં પાંચ વિકિરણ છે, એક એ ડી, એક ડી બી, ઈ સી, ઈ બી અને એ સી। એના પછીનામાં ત્રણ વિકિરણ આપ્યા છે, એક બી અને આ ત્રણ, એટલે કે એ ડી, ઈ બી અને એફ સી। આ પછીનામાં બે વિકિરણ આપેલા છે, એક તો પી એસ અને એક ક્યુ આર। એના પછી બંધ વક્રના કેટલા ભાગ હોય છે અને કયા કયા? તો જો બંધ વક્રના મુખ્ય બે ભાગ હોય છે, એક તો અંતઃભાગ અને બહિર્ભાગ, એટલે કે અંદરનો ભાગ અને બહારનો ભાગ। બંધ વક્રના ખાલી જગ્યાને સીમા હોય છે, જ્યારે ખાલી જગ્યાને સીમા હોતી નથી। તો બંધ વક્રના અંતઃભાગને સીમા હોય છે, જ્યારે બહિર્ભાગને સીમા હોતી નથી। અને પછી બહુકોણના પ્રકાર, તો બહુકોણના બે પ્રકાર છે, અંતઃમુખ અને બહિર્મુખ। પંદરમો પ્રશ્ન, નીચે આપેલી આકૃતિઓમાં કયા બહુકોણ અંતઃમુખ છે અને કયા બહિર્મુખ છે? તો જો પહેલાં અંતઃમુખ બહુકોણ, તો જેની અંદરની બાજુ હોય, તો એક બી અને એ કયા છે? ડી, જે અંત બહુકોણ છે, અને બાકીના એ સી ઈ અને એફ બહિર્મુખ બહુકોણ છે। એના પછી ત્રિકોણ એ ખાલી જગ્યા પ્રકારનો બહુકોણ છે, તો ત્રિકોણ એ બહિર્મુખ પ્રકારનો બહુકોણ છે। સત્તરમી ખાલી જગ્યા છે, જે બહુકોણની બધી બાજુઓના માપ સરખા હોય અને બધા ખૂણાઓના માપ પણ સરખા હોય તે બહુકોણને નિયમિત બહુકોણ કહે છે। બાજુઓના માપ સરખા હોય અને બધા ખૂણાના માપ સરખા હોય તેને નિયમિત બહુકોણ કહે છે। તો જો નિયમિત બહુકોણના બે ઉદાહરણ આપવાના છે, તો એક તો જો સમબાજુ ત્રિકોણ અને ચોરસ,
જોકે સમબાજુ ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપ સરખા હોય અને ચોરસમાં બધી બાજુના માપ સરખા હોય. એકવીસમો પ્રશ્ન છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો હોય? તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. એના પછી છે કે એન બાજુ ધરાવતા બહુકોણના ખૂણાઓના માપનો સરવાળો શોધવાનું સૂત્ર. તો જો અહીં એક સૂત્ર આપેલું છે, એન માઇનસ 2 × 180, જ્યાં એન એ બાજુઓની સંખ્યા છે. નીચે કેટલાક દાખલાઓ આપ્યા છે. તો જો 10 બાજુવાળા બહુકોણના ખૂણાના માપનો સરવાળો, તો એન બરાબર કેટલા લેવાના? 10. 10 − 2 × 180 એટલે જવાબમાં આવશે 1440. એના પછીનો છે 6 બાજુવાળા બહુકોણના ખૂણાઓના માપનો સરવાળો. તો જો એન બરાબર કેટલા લેવાના આ સૂત્રમાં? 6 − 2 × 180 તો 6માંથી 2 જાય એટલે 4, એને ગુણ્યા 180 એટલે 720. એના પછી છે 8 બાજુઓવાળા બહુકોણમાં એક બિંદુ સામાન્ય હોય તેવા કેટલા ત્રિકોણ મળે? તો એવા 10 ત્રિકોણ મળે. આ પછી વ્યાખ્યા આપેલી છે કે નિયમિત ષટકોણ અને નિયમિત બહુકોણ. તો જો જે ષટકોણની બધી બાજુના માપ સમાન હોય અને બધા જ ખૂણાના માપ સરખા હોય તેને નિયમિત ષટકોણ કહે છે. નિયમિત બહુકોણ, જે બહુકોણની બધી બાજુઓના માપ સમાન હોય અને ખૂણાઓના માપ પણ સમાન હોય તેને નિયમિત બહુકોણ કહે છે. અને પછી નીચેની આકૃતિઓમાં એક્સનું માપ શોધવાનું છે. અહીં એક ચતુષ્કોણ આપ્યો છે એ બી સી અને ડી, જેમાં એનું માપ આપ્યું છે 110 અંશ, બીનું આપણે શોધવાનું છે, સીનું માપ આપ્યું છે 110 અંશ અને ડીનું આપ્યું છે 70. તો ચતુષ્કોણ ABCD માટે આપણે જાણીએ છીએ કે બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 360, એટલે કે માપખૂણો એ પ્લસ માપખૂણો બી પ્લસ માપખૂણો સી પ્લસ માપખૂણો ડી બરાબર 360. જો માપખૂણા એનું માપ આપ્યું છે 110, બીનું આપણે એક્સ જે આપણે શોધવાનું છે, માપખૂણા સીનું માપ આપ્યું છે 110 અને માપખૂણા ડીનું માપ આપ્યું છે 70 અને બરાબર 360. તો જો એક્સને બરાબર એક્સ પહેલા 110 + 110 + 70 ત્રણેયનો સરવાળો કરશો એટલે 290. તો અને એક્સ પ્લસ 290, આપણે એક્સ શોધવાનું છે એટલે 290 છે તેને બરાબરની આ બાજુ જવા દઈએ. તો જો પ્લસ 290 બરાબરની આ બાજુ આવે તો કેવા થઈ જશે? માઇનસ. તો એક્સ બરાબર 360માંથી 290 બાદ થાય એટલે 70. તો આ ખૂણાનું માપ કેટલું મળે? ખૂણા બીનું માપ ખૂણા બીનું 70 અંશ. એના પછી છે બીજો, જેમાં પીનું માપ 80 અંશ, એસનું આપણે એક્સ જે આપણે શોધવાનું છે, અને ખૂણો આર જે કાટખૂણો છે એટલે કે એનું માપ કેટલું હોય? 90. અને ખૂણા ક્યુનું માપ 50 અંશ. તો જે ચતુષ્કોણ પી ક્યુ આર એસ માટે માપખૂણો પી પ્લસ માપખૂણો ક્યુ પ્લસ માપખૂણો આર પ્લસ માપખૂણો એસ ચારેના માપનો સરવાળો કેટલો થશે? 360. તો જે જે માપ આપણે આપ્યા છે એ લખશું. તો માપખૂણા પીનું માપ 80 પ્લસ ક્યુનું માપ આપણે 50, આર કાટખૂણો છે એટલે કે 90 અને એસ એટલે આપણે એક્સ જે મેળવવાના છે બરાબર 360. આ ત્રણેયનો સરવાળો કરશો એટલે 220 પ્લસ એક્સ બરાબર 360. આપણે એક્સ મેળવવાના છે તો આ 220 બરાબરની બીજી બાજુ જશે એટલે 360 − 220 થઈ જશે. આ પ્લસ છે બરાબરની આ બાજુ આવે એટલે માઇનસ. તો બાદબાકી કરશો એટલે એક્સ બરાબર શું મળશે? 140. તો માપ ખૂણા એસનું માપ કેટલું હશે? 140. એના પછી એક બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો. તો જો વ્યાખ્યા બહિષ્કોણની, નિયમિત બહુકોણના કોઈપણ ખૂણા સાથે રેખિક જોડ રચતા ખૂણાને બહિષ્કોણ કહે છે. કોઈપણ બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય. આપણે એક દાખલા દ્વારા સમજીએ. નીચેની આકૃતિમાં એક્સ શોધો. તો અહીં એક આપણે આકૃતિ આપેલી છે જેમાં આપણે અહીં એક્સનું માપ મેળવવાનું છે. તો આપણે ખબર છે કે બધા જ બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? 360. તો જો અહીં આપણે કેટલા માપ આપ્યા છે? અહીંયા કાટખૂણો આપ્યો છે એટલે કે 90 પ્લસ 65 પ્લસ 65 અને પ્લસ અહીંયા એક્સ જે આપણે મેળવવાનું છે. આ બધાનો સરવાળો કેટલો થશે? 360. તો જો અહીં 90 પ્લસ 90 એટલે 180, 65 અને
65 એટલે કે 130 અને પ્લસ એક્સ બરાબર 360. આ બેનો સરવાળો કરી અને બરાબરની આ બાજુ જવા દઈશું એટલે 310 થઈ જશે પ્લસમાંથી માઇનસ, એટલે એક્સ બરાબર શું મળશે 360 માઇનસ 310, તો એક્સ બરાબર 50 અંશ. એના પછીનો દાખલો છે, આવી એક આકૃતિ આપેલી છે જેમાં 3 ખૂણાના માપનો સરવાળો ખબર છે કે 360 થાય, જેમાં એક ખૂણાનું માપ આપણે આપ્યું નથી. તો ત્રણેયનો સરવાળો 120 પ્લસ 120 પ્લસ આપણે એક્સ, ત્રણેયનો સરવાળો કેટલો થાય 360, જેમાં એક્સનું માપ આપણે મેળવવાનું છે. તો એક્સના એક્સ એમડમ, આ બંનેનો સરવાળો 240 બરાબર 360. આપણે એક્સ મેળવવાનું છે એટલે 240 પ્લસ છે બરાબરની આ બાજુ આવવા દેશું એટલે માઇનસ. તો 360માંથી 240 બાદ કરો એટલે 120. અને પછી છે, એક નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ 20 અંશ છે તો તેની બાજુઓની સંખ્યા શોધો. તો જો બાજુઓની સંખ્યા શોધવા માટે અહીં બહિષ્કોણના માપને 320 વડે ભાગાકાર કરવાનો. તો જો 360 અને બહિષ્કોણનું માપ આપ્યું છે આપણે 20 અંશ, 0 0 કેન્સલ, 18 2 36, તો બાજુઓની સંખ્યા કેટલી થશે 18. એના પછી નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ 60 અંશ અને વધુમાં વધુ 120 હોઈ શકે. એના પછી આવશે ચતુષ્કોણના પ્રકાર. તો 43મી ખાલી જગ્યા, ચતુષ્કોણની બાજુઓ અને ખૂણાના પ્રકારના આધારે તેને નામ આપવામાં આવ્યા છે. તો ચતુષ્કોણના નામ શાના આધારે આપવામાં આવ્યું છે, બાજુઓ અને ખૂણાના આધારે. જે ચતુષ્કોણની સામસામી બાજુ ફક્ત એક જ જોડની બાજુ પરસ્પર સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને કેવું ચતુષ્કોણ કહે છે, સમલંબ ચતુષ્કોણ. તો જો અહીં અમુક આકૃતિઓ આપેલી છે 5, જેમાં કઈ સમલંબ ચતુષ્કોણ છે અને કઈ સમલંબ ચતુષ્કોણ નથી તે આપણે કહેવાનું છે. તો આકૃતિ જોતાં આપણે પહેલી અને ત્રીજી જે સમલંબ ચતુષ્કોણ છે અને બીજી ચોથી અને પાંચમી જે સમલંબ ચતુષ્કોણ નથી. હવે જે ચતુષ્કોણમાં પાસપાસેની બાજુઓની બે અલગ અલગ જોડની લંબાઈ સરખી હોય, જો બે અલગ અલગ જોડની લંબાઈ સરખી હોય એટલે કે સમાન હોય તેને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. તો અહીં આપણે 5 આકૃતિ આપેલી છે, તેમાંથી આપણે કહેવાનું છે કે પતંગાકાર ચતુષ્કોણ, પતંગ આકારના ચતુષ્કોણ કેટલા છે અને તેના આકાર સિવાય બીજા આકારના ચતુષ્કોણ કેટલા છે. તો જો અહીં પતંગ આકારના ચતુષ્કોણ કેટલા છે, આ એક, બી અને ઈ, આ બધા પતંગાકાર ચતુષ્કોણ છે, જ્યારે સી અને ડી જે પતંગાકાર ચતુષ્કોણ નથી.